વડોદરાની બરોડા ડેરીમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપનો વિવાદ વધુ ગરમાયો છે. ભાજપમાં ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના સત્તાધીશો પર સભાસદોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેની સામે હવે ડેરીના સત્તાધીશોએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઇનામદારના આક્ષેપોને ફગાવ્યા છે, સાથે જ વળતા આક્ષેપો પણ કર્યા છે. બરોડા ડેરીનો વિવાદ વધુ ગરમાયો. બરોડા ડેરીના સત્તાધીશોએ આપ્યો રદિયો. ધારાસભ્ય કેતન ઇનામદારના આક્ષેપને રદિયો. ઉપરાંત બરોડા ડેરીના સત્તાધીશોએ કેતન ઇનામદાર પર કર્યા વળતા આક્ષેપ. છેલ્લા બે દિવસથી બરોડા ડેરી વિવાદોમાં આવી ગઈ છે. ડેરીના સત્તાધીશો દ્વારા સભાસદોનું શોષણ તેમજ અન્યાય કરવામાં આવતા હોવાનો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપ કર્યો છે. અને આ આક્ષેપ સાથે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વર પટેલને 14 મુદ્દા સાથે પત્ર પણ લખી દીધો, જેને લઈને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અને વાઇસ ચેરમેને પ્રેસ કોન્ફરન્સ યોજીને જવાબ આપ્યા. દિનુ મામાએ કહ્યું કે ડેરીના ડિરેક્ટર 2022ની ચૂંટણી લડવા માંગે છે, જેને લઈને તેમને વાંધો પડ્યો છે. ત્યારે રજૂઆત આ 10 દિવસ પહેલા મને ફોન આવ્યો કે તમારો વારો આઈટમ બહુ રમીને ચડી છે. મેં કે કોણ લે છે? તો કે કુલદીપ. હું એને 5000 મતથી હરાવો, મતલબ 1,00,000 મતથી હરાવો છો, મને શું વાંધો છે? એક ઘરમાં બે ભાઈઓ હોય છે, એ પણ રાજકારણમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરતા હોય, ટિકિટની માગણી કરતા હોય. કુલદીપસિંહ કઈ નાનો માણસ નહીં, એ પણ વકીલ છે. હજુ તો કોઈ લડવા જ નહીં આવ્યા, ત્યારે પેલા શું કોમ ગભરાઈ જાય છે? અને એ એમના તાલુકાનો પ્રશ્ન છે. પણ મને એવું મોડે કીધું છે કે હું આઈટમને 5000 મતે રહીશ, તો મેં એવું કીધું 1,00,000 મતે હરાવશો તો મને કોઈ લેવા દેવા નહીં. ડેરીના ચેરમેને એટલે સુધી દાવો કર્યો કે ડેરીમાં બધું ચોખ્ખું છે અને છતાં જો તપાસ કરવી હોય તો SIT કે ED પાસે પણ તપાસ કરાવી શકે છે. ડેરીના જે ડિરેક્ટરનું નામ દિનેશ પટેલે આપ્યું તે ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સાથે પણ મંતવ્ય ન્યૂઝની ટીમે સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે તેઓ પોતે વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છે છે અને તેથી કેતન ઇનામદારને વાંધો પડ્યો છે. જો કે 2022ની ચૂંટણીમાં ભાજપ ટિકિટ નહીં આપે તો અપક્ષમાંથી ચૂંટણી લડવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. 2022ની ચૂંટણી લડવા માટે મેં તૈયારી બતાવી, દરેક ગામમાં 200-250 માણસ મિટિંગ કરી રહ્યો છે. એવી રીતે આખા સાવલીના ડેસર તાલુકામાં થઈ 168 ગામમાં મિટિંગ કરી રહ્યો છે. રોજ 4-5 ગામમાં મિટિંગ કરું છું. એટલે એમને દુખે છે પેટ અને કૂટે છે માથું. એટલે હું વિધાનસભાની ચૂંટણી લડવા નીકળ્યો એટલે એમને આક્ષેપ કરવાનું ચાલુ કર્યું. પણ 10 દિવસ પહેલા દિનુ મામા પર ફોન આવ્યો હતો કે તમે કુલદીપસિંહને કહો કે બે પાછા પડી જાય. એટલે ટૂંકમાં નાક દબાવવા માટે કે એમને એવું છે કે આ આક્ષેપ કરી, પણ પાયા વિહોના આક્ષેપ છે. આ આક્ષેપ કરી આખા બોર્ડને તાન બાનમાં લઈ અને કુલદીપસિંહને 2022માં ચૂંટણી લડતા અટકાવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા. આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે શરૂ થયેલા વિવાદને લઈને સભાસદોના સહકારથી ચાલતી ડેરીમાં પણ રાજકારણ ઘૂસી ગયું હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. ધારાસભ્ય કેતન ઇનામદારના આક્ષેપો જો સાચા નહીં ઠરે તો બદનક્ષીનો દાવો કરવાની પણ દિનુ મામાએ તૈયારી દર્શાવી છે. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ કેવું સ્વરૂપ ધારણ કરશે તે જોવું રહ્યું. અમિત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.